કોરોનાના કારણે ધોરણ 10ના માસ પ્રમોશન આપવાનો નિર્ણય સરકારે કર્યો છે, જેને શૈક્ષણિક ક્ષેત્રના અગ્રણીઓ આવકારી રહ્યા છે. આ મુદ્દે વાલીઓ અને શાળા સંચાલકોની મૂંઝવણ પણ વધી છે. પ્રવેશ પ્રક્રિયા અંગે જલ્દી નિર્ણય લેવામાં આવે તેમ સૌ ઈચ્છી રહ્યા છે, ત્યારે સરકારના નિર્ણયથી વિદ્યાર્થીઓના ભવિષ્યને નુકસાન ન થાય તે પણ જોવાનું રહેશે. કારકિર્દી માટે મહત્વપૂર્ણ મનાતી ધોરણ 10ની બોર્ડ પરીક્ષામાં કોરોનાના કારણે માસ પ્રમોશન આપવાનો નિર્ણય સરકારે જાહેર કરતા કહી ખુશી કહી ગમ જેવો માહોલ સર્જાવા સાથે પ્રવેશ પ્રક્રિયાના મુદ્દે મૂંઝવણ જોવા મળી રહી છે. વર્ષના ધોરણ 10ના વિદ્યાર્થીઓને વાલીઓ સરકારના આ નિર્ણયથી જે વિદ્યાર્થીઓ વર્ષના પ્રારંભથી મહેનત કરતા હતા તેઓને નુકસાન થયું હોવાનું જણાવે છે, પણ વર્તમાન પરિસ્થિતિમાં આ નિર્ણય આવકારદાયક હોવાનું જણાવે છે. પણ હવે કઈ રીતે ધોરણ 11માં કે આઈટીઆઈ ડિપ્લોમા કે અન્ય લાઇનમાં પ્રવેશ લેવો તે માટેની શું ગાઈડલાઇન રહેશે તે અંગે મૂંઝવણ હોવાનું જણાવી જલ્દીથી આ અંગેની પ્રક્રિયા હાથ ધરી માર્ગદર્શન આપવામાં આવે તેમ ઈચ્છી રહ્યા છે. ભરૂચની નારાયણ વિદ્યાવિહારના આચાર્ય મહેશભાઈ ઠાકરે પણ સરકારના આ નિર્ણયને આવકારી યોગ્ય ગણાવ્યો હતો અને આગામી દિવસોમાં પ્રવેશ પ્રક્રિયા માટે કમિટીની રચના કરવામાં આવી છે, જે ગાઈડલાઇન આપશે અને હજુ શૈક્ષણિક વર્ષ શરૂ થવામાં સમય હોવાથી પ્રવેશ માટે ઉતાવળ કરવી જોઈએ નહીં. ઘણા લાંબા સમયથી જે અસમંજસ હતી એનો નિર્ણય સરકારે લીધો અને એ નિર્ણયને હું આવકારું છું. ધોરણ 10ના બાળકો માટે જે માસ પ્રમોશનનો નિર્ણય લેવાયો છે એ ખૂબ આવકારદાયક છે, કારણ કે સીબીએસઈ અને ઘણા રાજ્યોમાં આ નિર્ણય પહેલાં લેવાઈ ચૂક્યો છે. ધોરણ 10માં ખૂબ મોટી માત્રામાં લાખોની સંખ્યામાં બાળકો જ્યારે પરીક્ષા આપતા હોય ત્યારે એ બાળકો જે તે સેન્ટર પર જાય તેની સાથે જોડાયેલો સ્ટાફ, તેની સાથે જોડાયેલા વાલીઓ, એટલે ખૂબ મોટી માત્રામાં લોકો ભેગા થવાનું શરૂ થાય અને જેને કારણે હાલમાં ચાલી રહેલી જે બીમારી છે એ બીમારી ફેલાવાનો ભય ખૂબ મોટો રહેલો છે. એટલે એ ખૂબ આવકારદાયક પગલું છે, એને હું આવકારું છું. સાથે સાથે આ પરિણામ થોડુંક આપણને વહેલા મળ્યું છે એટલે હજુ આપણી પાસે સમય છે અને સરકાર આ અંગે નિર્ણય કરવા માટે કમિટીની રચના કરી રહી છે, એટલે આપણે ધીરજપૂર્વક એ કમિટીની નિર્ણયનો રાહ જોવો જોઈએ, કારણ કે એ કમિટી સંપૂર્ણપણે માર્ગદર્શન જાહેર કરશે કે ક્યારે કેવી રીતે એડમિશન અને બાળકોના માર્કશીટો કે એના કયા આધારો તૈયાર કરવાના છે તે જરૂર આપણને પહોંચશે અને આપણે સૌ એનો સુખદ ઉકેલ લાવી શકીશું. માટે શિક્ષણ જગતને એક જ વાત કહેવી છે કે પરિણામો જાહેર થયા છે ત્યારે પ્રવેશ માટેની જે ઉતાવળ છે તે કરવાની જરૂર નથી, કારણ કે આપણા સત્ર જૂન માસમાં શરૂ થઈ રહેવાનું છે ત્યારે જરૂરી પગલાં સરકાર તરફથી આવશે અને એ પ્રમાણે આપણે સૌ કામ કરીશું. બાળકોને ખૂબ ખૂબ અભિનંદન, કારણ કે બધા જ બાળકોને ઉપલા ધોરણમાં જવા માટેનો આ અવકાશ મળ્યો છે તે અભિનંદનીય છે. આમ ધોરણ 10ની બોર્ડ પરીક્ષામાં માસ પ્રમોશન આપવામાં આવતા ભરૂચ શહેર જિલ્લામાં પ્રવેશ પ્રક્રિયાના મુદ્દે મૂંઝવણ સર્જાવા પામી છે, તો બીજી બાજુ શાળાઓ માટે પણ બધા જ વિદ્યાર્થીઓનો સમાવેશ કરવો જટિલ બની રહ્યો છે, ત્યારે વિદ્યાર્થીઓના હિતમાં જલ્દીથી નિર્ણય લે તે અંગે ગાઈડલાઇન જાહેર કરવામાં આવે તે જરૂરી છે. વિદ્યાર્થી, શિક્ષક અને વાલી આ ત્રણના ત્રિવેણી સંગમ થકી શિક્ષણરૂપી રથ આગળ વધતો હોય છે. વર્તમાન સમયમાં ધોરણ 10ને જે માસ પ્રમોશન આપવામાં આવ્યું સરકારની આ દીર્ઘ દ્રષ્ટિને પણ અહીં આગળ મૂલવી શકાય, કારણ કે વર્તમાન સ્થિતિ અત્યારે એવા પ્રકારની છે કે આટલા મોટા ઝુંડમાં જો વિદ્યાર્થીઓને એકત્રિત કરીને જો એની પરીક્ષા લેવામાં આવે તો આવનારા સમયની અંદર વિદ્યાર્થી પર માનો કે કોઈ ઊંધી ઇફેક્ટ પડે તો એ રાજ્ય માટે રાષ્ટ્ર માટે ખૂબ જ હાનિકારક છે. એટલે સરકારના આ નિર્ણયને હું એક વાલી તરીકે આવકારું છું. પણ હા, એક પ્રશ્ન એ પણ રજૂ થવાનો છે કે આવનારા સમયમાં આ બધા વિદ્યાર્થીઓને કઈ રીતે એડમિશન આપવું, સામા સમાવવા, કેવી રીતે સમાવવા, સ્કૂલના વિદ્યાર્થીઓ સિવાય અધર સ્કૂલના વિદ્યાર્થીઓને પ્રવેશ કેવી રીતે આપવો એ આવનાર સમય માટે એક યક્ષ પ્રશ્ન પણ છે. તો એક વાલી તરીકે સરકાર ખૂબ સારી રીતે વહેલામાં વહેલી તકે કેવી રીતે વિદ્યાર્થીને માસ પ્રમોશન આપવું, કેવી રીતે એને રિઝલ્ટ આપવું અને પ્રવેશ પ્રક્રિયા કરવી એ ખૂબ સરકાર ઝડપી નિર્ણય લે તો શાળાકીય કક્ષાએ સ્કૂલોને પણ આ બાબતમાં કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાય નહીં અને ઝડપી માત્રામાં ધોરણ 11 ડિપ્લો કે આઈટીઆઈ જેવા વર્ગોને શરૂ કરી શકાય. ધોરણ 10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન તો આપી દીધું છે, પણ સાથે સાથે કેટલાક વિદ્યાર્થીઓ કે જે વર્ષ શરૂ થતામાં જ મહેનત કરતા હતા, આખું વર્ષ તેમણે મહેનત કરી છે, તેમને લોસ ગયો છે અને તેમને દુઃખ પણ થાય છે.
પણ હાલની જે પરિસ્થિતિ જોવા જઈએ તો સરકારે જે નિર્ણય લીધો છે દસમા ધોરણના વિદ્યાર્થીઓ માટે તે યોગ્ય છે, પણ હવે વિદ્યાર્થીઓના મનમાં એડમિશન માટેની મૂંઝવણ ઊભી થઈ છે.